भारत पाकिस्तानी मैच रमावानी छे अने त्यारे टीम इंडिया अमदावाद खाते पहुंची चुकी छे। टीम इंडियानुं अमदावादमां भव्य स्वागत पण करवामां आव्युं छे। रोहित शर्माની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપની આ ત્રીજી મેચ રમશે। ભારત અને પાકિસ્તાનની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે। 14 ઓક્ટોબરે આ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે। ક્રિકેટ ચાહકો ભારત પાકિસ્તાનની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગે શરૂ થશે। પાકિસ્તાનની મેચ રમાવાની છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14મી તારીખની જ્યારે મેચ છે ત્યારે હાલ જે ઇન્ડિયાની જે ટીમ છે તે આવી ગઈ છે। તમામ દ્રશ્યો આપણે બતાવીશું કે જે ભારતની જે ટીમ છે તે હાલ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂકી છે। તમામ તસવીરો આપણે બતાવીશું કે જે ત્યાંથી બસથી જઈને ત્યાં આઈટીસી નર્મદા જે છે ત્યાં જશે અને ત્યારબાદ જે આવતીકાલે જે છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે છે તે પ્રેક્ટિસ કરશે અને સાથે તમામ તસવીરો જો જોઈ શકો છો જે રીતે ઇન્ડિયાની ટીમ જે છે તે હાલ અમદાવાદ ખાતે પહોંચી ચૂકી છે। તમામ તસવીરો આપ સુધી સાજા કરી રહ્યા છે કે જે રીતે ઇન્ડિયાની જે ટીમ છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂકી છે અને કહી શકાય 11 વર્ષ પછી જ્યારે ભારત અને પાકિસ્તાનનો જ્યારે મેચ હોય ત્યારે તમામ પ્રકારના જે ઉત્સાહના સાથે લોકો મેચ જોશે। તમામ સેલિબ્રિટી પણ જોડાશે, કહી શકાય તમામ રાજનેતાઓ પણ જોડાશે। મોટી સંખ્યામાં જે છે લોકો 14મી ઓક્ટોબર મેચ જોવા ભારત પાકિસ્તાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવશે। તમામ તસવીરો જોઈ શકો છો જે રીતે જે ભારતની ટીમ છે તે હાલ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂકી છે। તમામ ખેલાડીઓ પણ આવી ચૂક્યા છે અને તમામ જે ખેલાડીઓ છે તે અભિવાદન કરી રહ્યા છે અને સાથે સાથે એ ખેલાડીઓને જોઈ શકો છો જે રીતે જે તમામ જે ખેલાડીઓ છે તે હાલ પહોંચી ચૂક્યા છે અને સાથે બસમાં બેસી રહ્યા છે અને સાથે વિરાટ કોહલી જે છે તે પણ આવી ગયા છે। સાથે વિરાટ કોહલી જે રીતે લોકોને અભિવાદન કરી રહ્યા છે તે બસમાં ચડી ચૂક્યા છે અને તમામ બસમાં બેસીને તમામ જે ખેલાડીઓ છે તે બસમાં બેસશે અને ત્યારબાદ જે આઈટીસી નર્મદા ખાતે જશે અને સાથે તમામ જે ટીમનો લોકો ત્યાં પણ અભિવાદન કરી રહ્યા છે અને સાથે એરપોર્ટના બહાર પણ જે લોકો છે તે ઇન્ડિયા ટીમનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને સાથે સાથે જે રીતે સુરક્ષા બંદોબસ્તના સાથે જે છે તમામ ઇન્ડિયાની જે ટીમ છે તે હાલ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી છે। અમદાવાદ એરપોર્ટની સુરક્ષાની વાત કરીએ એસીપી ડીસીપી અને પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તે તેમની સુરક્ષા વ્યવસ્થામાં આજે છે। અહીં કહી શકાય કે જે રીતે તમામ સુરક્ષા વ્યવસ્થાને લઈને જે મેચ રમાવાની છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14મી ઓક્ટોબરની જે મેચ છે 3 લેયરમાં જે રીતે સિક્યોરિટી ગોઠવાય છે તે જ રીતે પેરામિલિટરી ફોર્સ હોય કે તમામ જે ફોર્સો જો હોય તે લગાડી દેવામાં આવી છે અને અત્યારથી ડ્રોનના માધ્યમથી તમામ વિસ્તારોને નજર રાખવામાં આવી રહ્યા છે અને સાથે કહી શકાય કે જે રીતે હાલ વાત કરવામાં આવે તો તે જ રીતે કહી શકાય કે જે રીતે તમામ મેચ છે તે હાલ 14મી ઓક્ટોબર જે છે રમાવાનો છે। તમામ તસવીરો સાજા કરી રહી કે તમામ ખેલાડીઓ જે છે તે હાલ બસમાં બેસી ગયા છે અને ત્યારબાદ જે છે તે હાલ નીકળશે અને આઈટીસી નર્મદા ખાતે પહોંચશે અને વાત કરવામાં આવે છે જે છે હાલ ટીમ અહીંયાથી નીકળી રહ્યા છે અને ત્યાંથી આઈટીસી નર્મદા ખાતે પહોંચશે। તમામ તસવીરો આપ સુધી તક સાજા કરી રહ્યા છે જે ટીમ છે તે પહોંચી રહી છે। ખાસતોર પર જ્યારે 11 વર્ષ પછી જ્યારે મેચ રમાવાનો હોય ત્યારે તસવીરો સાજા થતી હોય તમામ જે લોકો હોય તે પણ આવતા હોય છે। કેમેરામેન સુરેશ રાજપૂતની સાથે શિવાંશી મંતવી, ન્યૂઝ અમદાવાદ।